तो हवे वात करीशुं सूरतनी के ज्यां वधु एक स्लेब तूटवानी घटना घटी छे। महत्वना समाचार कही शकाय सूरत थी मळी रह्या छे। उधना विस्तार में वधु एक स्लेब तूट्यो छे। 3 वर्षनी बाळकी ना स्लेब तूटता इजा पहोंची छे, त्यारे प्लास्टर नो भाग तूटी पड़ता बाळकी ने इजाओ पहोंची छे। उधना में महानगरपालिका संचालित आवास ना मकान में स्लेब तूटी पड्यो छे। भारे वरसाद ने कारणे आ स्लेब तूट्यो छे। जे प्रकारे वरसाद वर्ष्यो एना भेजना कारणे स्लेब अचानक तूटी पड्यो छे। आ स्लेब 3 वर्षनी बाळकी ऊपर पड़ता बाळकी ने इजाओ पहोंची छे। महत्वनुं छे के महानगरपालिका संचालित आवासनुं मकान हतुं आ के जेनो स्लेब तूटी पड्यो छे। सूरतमां वधु एक स्लेब तूटी पड़वानी घटना सामे आवी छे। तो सूरतना वाड़ीफड़िया विस्तार में मकान धराशायी थवानी घटना सामे आवी छे। 4 माळना मकाननो पाछळनो भाग जमीनदोस्त थता बाळक सहित 4 लोको फसाया। जो के फायरनी टीम घटनास्थळे पहोंची रेस्क्यू कामगीरी हाथ धरी हती। घटनाने पगले सूरतना मेयर हिमाली बोधावाला घटनास्थळे पहोंच्या। अने महत्वनुं छे के स्थानिक महिलानी जणस मकानमां रही गई हती, जे लेवा महिला साथे मेयर पण अंदर गया हता। પાછળનો ભાગ નમી પડેલો હતો અને બાકી હજુ અંદર કેટલું રહ્યું છે અને ખાસ કરીને એક મહિલાનું જે જણસ હતું એ જણસ લેવા એ બેનને ઉપર જવું હતું, તો એક મહિલા તરીકે એમની સાથે ઉપર જોડાઈ છું। સુરતના વાડીફળિયા વિસ્તારમાં મકાન બેસી પડવાની ઘટના બની છે। 40 વર્ષ જૂનું આ જર્જરિત મકાન પાછળના ભાગેથી બેસી પડ્યું છે। મકાનમાં જોકે કોઈ જાનહાનિ નથી થઈ। એક બાળક જે દબાયું હતું તેને કાઢીને બહાર હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે। જો બીજી કોઈ જાનહાનિ નથી। ઉપરના માળે કેટલાક લોકો ફસાયા છે, જેને રેસ્ક્યુ કામગીરી હાર ફાયર દ્વારા ચાલુ કરવામાં આવી છે। ફાયરના ઓફિસર આપણી સાથે ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું ઘટના છે જણાવો। ગોલવાડના અંદર એક મકાન પડી જવાનો કોલ મળ્યો હતો ફાયર કંટ્રોલ રૂમમાં, અને ઘટનાસ્થળે આજુબાજુના વિસ્તારના જે 3 ગાડીઓ છે ઘટનાસ્થળે ટીમ સાથે રવાના થઈ હતી। ઘટનાસ્થળે આવીને જોયું તો ડેબ્રિસના અંદર માણસો ફસાયા છે એવો કોલ મળ્યો હતો, અને શોધખોળ કરતા એક વ્યક્તિ બહાર કાઢી લેવામાં આવેલો છે અને હોસ્પિટલ રવાના કરાવવામાં આવ્યો છે। સેકન્ડ અને થર્ડ ફ્લોર પર જે લોકોના કબાટ્સ વગેરે છે એના અંદર જે લોકોનું જોખમ છે પૈસા ઢાંકીને આવો એ કાઢી આપવાનું કામગીરી ઓલરેડી ચાલુ છે। એમના જે માણસો છે તેમણે બતાવ્યા તે રીતના એ લોકોને જે લોકોનું જોખમ છે તે બહાર કાઢી આપવાનું છે। બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર જે છે કોર્પોરેશનના એ લોકો અહીંયા ઘટનાસ્થળ પર આવી ગયા છે। જીઈબીવાળા ઇલેક્ટ્રિક કંપનીવાળા અને ગેસ કંપનીવાળા એ કનેક્શન કટ કરી દેવામાં આવ્યું છે, બેરિકેટિંગ કરવામાં આવેલું છે, રેસ્ક્યુઅર પૂરું થઈ ગયેલું છે। એ લોકોના જે માણસો છે મિસિંગ છે કે નહીં એ પૂછી લેવામાં આવ્યું। આજુબાજુમાં માણસો કહ્યું કે અમારા કોઈ માણસ હજુ મિસિંગ નથી એટલે બધા સેફ છે, બાકીના એક જ વ્યક્તિને ઈજા થયેલી તેને હોસ્પિટલ રવાના કરાવેલું છે। અત્યારે ઘટના સ્થળ પર ઓલરેડી દરેક ટીમો છે, ઝોનના એન્જિનિયરો આવેલા છે, એ લોકોની રીતના આગળની કાર્યવાહી કરશે। જી ચોક્કસ, તો રેસ્ક્યુ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, કોઈ પણ જાનહાનિ નથી નોંધાઈ, અને જે પણ વ્યક્તિ દબાયો હતો, છોકરો દબાયો હતો, તેને બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે। હાલ SMC અને ઇજનેરી ટીમ અહીં આવી પહોંચી છે, અને જે રહીશો છે તેમના જે સોના ચાંદી દાગીના છે કે પૈસા વસ્તુઓ છે તે ઉપરથી કાઢી આપવામાં ફાયર ટીમ તેમને મદદ કરી રહી છે। કેમેરામેન હેમંત વારસુર સાથે કુશલ પંડ્યા, મંતવ્ય ન્યૂઝ, સુરત।